હલો વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું ગૌરવ ભટ્ટ ધોરણ દસ અને ધોરણ બારમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિશેનો અભ્યાસ કરાવું છું આજના લેક્ચરને આપણે શરૂઆત કરીએ પહેલાં મારે અગત્યની થોડીક વાતો પાંચ સાત મિનિટ કરવી છે તો તમે જો તમારી માટે જરૂરી જ છે પણ તમને તમારી માટે જરૂરી લાગે એવો પોઈન્ટ તમે છે એ નોંધી રાખશો પહેલી વાત એ કે બારમા ધોરણના વિદ્યાર્થીઓને એવું મનમાં હોય છે કે ગુજરાતીમાં શોમાંથી બને એટલું નજીક નથી પહોંચી શકાતું વાત ખરી છે કદાચ નેવું સુધી પહોંચવું એ તો લોઢાના ચણા ચાવવા જેવું છે પણ તોય તે એવી આશા તો રાખીએ જ તે કે એટી ફાઈવ અપ વિદ્યાર્થીઓ પહોંચે એટી અપ એટલે કે પંચ્યાસી ઉપર માર્ક સુધી પહોંચે હવે ઘણા લોકોને આ વાત અશક્ય લાગતી હશે પણ એકવા એક બાબત જોઈએ તો આ વાત જરીકે અશક્ય નથી કારણ કે આઠ વર્ષ મેં મહદી સ્કૂલમાં અભ્યાસ કરાયો એમાંથી મોટાભાગના વર્ષોમાં છે એમે એટી અપ વિદ્યાર્થીઓ ઘણા બધા આપ્યા છે અને જોઈએ તો એટી અપ તો અઢળક છે વિદ્યાર્થીઓ તો એ માર્ક સુધી પહોંચવું અઘરું નથી અને બીજું એક કે એ માર્ક તમે લાવશો તો ઘણી વખત ભાષાના વિષયમાં એક ભાષા આપણી થોડીક ઓછી સારી હોય દાખલા તરીકે અંગ્રેજી ભાષા અંગ્રેજી ભાષા ઓછી સારી હોય એટલે આપણે ધાયરા હોય સિત્તેર માર્ક અને અમુક નાનીયમથી ભૂલોને કારણે ગ્રામરની ભૂલોને કારણે બીજી કોઈ ભૂલોને કારણે છે એ આપણે એ સિત્તેર માર્કની બદલે છે એ સાઠ માર્કે આવીનું જઈએ અને ગુજરાતીમાં ખૂબ સારું લખવું હોય તો આપણને એમ થાય કે મારે તો માર્કમાં ભૂલ થશે મારે આમ થશે મારે તેમ થશે એટલે તમે પંચાસી માર્ક આવતા હોય તો પંચોતેર માર્ક ધાયરા હોય કે સિત્તેર માર્ક ધાયરા હોય તો એ પંદર માર્ક તમારે વધી જાય એટલે તમારું જે પેરેલ રેશિયો છે એ સરખો થઈ જાય ઇંગ્લિશમાં ઘટા તો ગુજરાતીમાં વહી જાય એટલે તમારી ટકાવારી એમને હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ મારે એટી ફાઈવ સુધી પહોંચી કેવી રીતના શકાય તો વ્યાકરણ જુઓ ને તો તમારે વીસ માર્કનું વ્યાકરણ છે તો એટલી મહેનત કરીએ આપણે વીસ માર્કના વ્યાકરણમાં કે એક પણ માર્ક વ્યાકરણમાં નો કાપી શકે અને તમારે સેકન્ડ લે ઇંગ્લિશ મીડિયમનું આપણે જો વાત કરીએ ઇંગ્લિશ મીડિયમના ગુજરાતીની પર્સનલી વાત કરીએ તો એ સેકન્ડ લેવલનું ગુજરાતી છે ફર્સ્ટ લેવલ નથી ફર્સ્ટ લેંગ્વેજ નથી સેકન્ડ લેંગ્વેજ છે એટલે તમારે ફર્સ્ટ લેંગ્વેજમાં જેટલું ગ્રામર થોડુંક હાર્ડ આવતું હોય ને એટલું હાર્ડ ન આવે એટલું ડીપમાં એનો પૂછાય બરાબર એટલે એનો લાભ લઈને તમારે છે સેકન્ડ લેવનના ગુજરાતીવાળા એ છે ધારી એટલા સારા માર્ક તમે મેળવી શકો ખરા એટી ફાઇવ સુધી અને મેં તો દસમા ધોરણમાં એકાદ બે વિદ્યાર્થીઓ એવા જ હોય છે કે નાઇન્ટી વન કે નાઇન્ટી સુધી નાઇન્ટી ટુ સુધી પહોંચાડેલા છે અને ફર્સ્ટ લેંગ્વેજમાં એ તો ધોરણ દસમાં એક વિદ્યાર્થીની છે કે જેને નાઇન્ટી થ્રી સુધી માર્કમાં છે એ પહોંચાડેલી છે તો કહેવાનો અર્થ મારો એવો છે કે તમે વ્યાકરણ ઉપર એટલી સારા સારી પકડ રાખો કે તમે ધાયરા છે એટલા માર્ક આવી જાય બીજી વાત કે વ્યાકરણ પછી વીસ માર્ક તમને એમ થાય વીસ માર્કમાંથી પછી કેમ બીજા તો પછી તો મારે માર્ક વધ ઘટવાના જ છે પણ એવું દર વખતે નથી થતું લે ટેક્સ ટેક્સ્યુઅલ વિભાગમાં માગ્યા મુજબને એક બે માર્કના ગણો તો એવું રીતે પંદર સોળ માર્કનું છે તમારે ટેક્સના થઈ જાય છે પ્રશ્નો એ ઓબ્જેક્ટિવ એટલે તમે જુઓ ને તો પાંત્રીસ ચાલીસ માર્કનું તો આમ તો ઓબ્જેક્ટિવ જ છે તો એ ઓબ્જેક્ટિવમાં પણ તમારે છે એ સારા માર્ક આવશે એની તમે કોઈ ચિંતા ન કરો બરાબર હવે ત્રીજી વાત લેખનમાં ઘણી વખત ભૂલ પડે પડી શકે પણ અર્થ વિસ્તાર એવો ટોપિક છે પછી હજી એકાદ બે ટોપિક એવા છે કે તમને પૂરા નહીં પણ એની નજીક માર્ક આપે તો એમાંથી બને એટલું સારું લખવા પ્રયત્ન કરવો કે એટલે નજીક તો માર્ક તમે લાવી જ શકો બરોબર પછી આગળ કે હવે આની આટલા માર્ક લાવવાની ત્રણ શરતો છે એક તો તમારા અક્ષર સારા હોવા જોઈએ બીજું છે જોડણી સારી હોવી જોઈએ ત્રીજું છે કે ટેક્સ વ્યાકરણ અને લેખન ઉપર વ્યવસ્થિત પકડ હોવી જોઈએ ટેક્સમાં તો તમે જે જવાબ આવે છે એ જ લખો વ્યાકરણ તો આડોળું નહીં પોઈન્ટ ટુ પોઈન્ટ લખો અને લેખન મૌલિક લખો બરાબર આટલું ધ્યાન આપશો ને તો તમારે સારામાં સારા માર્ક આવશે મારે જે આજે શરૂઆતમાં જે તમને છે એ પાંચ સાત મિનિટ તમને યોગ્ય રજૂઆત મારે કરવી હતી વાતની એ મારે તમને થઈ ગઈ છે તો હવે આપણે ઇંગ્લિશ મીડિયમ ધોરણ બાર પાંચમો પાઠમાં એક છે લેખક પરિચયને પાઠ પરિચય ભણ્યો હતો એક વિડીયોમાં અને અડધો પાઠ ભણ્યો હતો એમાં પ્રભાશંકરની જિંદગીની હાલત મેં તમને કીધી હતી કે કેવી જિંદગી જીવતા હતા એક પુત્ર એને ગુમાવ્યો હતો એક હસમુખ નામનો પુત્ર હતો એને વારંવાર કોઈ વસ્તુ યાદ લેવાની યાદ કરાવતા પણ ભૂલી જતા હતા પછી છે એ બીજા લોકો તો એની પત્ની પાર્વતી પાર્વતી એને ખૂબ સાથ આપ્યો હતો જીવનમાં થીગડા મારવા અને કપડાં થીગડા મારવા પણ એને સાથ આપ્યો હતો પહેલો વિડીયો છે આ માટે ગણના હતા બીજો વિડીયોમાં છે એ મનુને વિનંતી કરે છે કે મને વાર્તા કહે સોરી ભૂલ થઈ ગઈ છે ઊંધું થઈ ગયું છે મનુ વિનંતી કરે છે હું વાર્ તમે મને વાર્તા કહેશો તો જ તે હું તમને છે સોયમાં દોરો પુરાવી દઈશ બરાબર તો એવી ચર્ચા કરી હતી પછીના વિડીયોમાં છે અડધી વાર્તા આપણે ભણ્યા અને હવે છેલ્લો વિડીયો ભણવા જઈ રહ્યા છે કે રાજકુમાર ની હાલત શું થાય છે વસ્ત્રમાં કાણું પડશે પછી એનું વર્ણન આપણે કરવાનું છે બરાબર આ ચાર ભાગમાં પાઠ વહેંચ્યો છે મેં ત્રીસ મિનિટના ત્રીસ મિનિટના વિડીયોમાં મેં કટકા પાડીને એટલા માટે ભણાવ્યું છે સ્પીડ એટલા માટે નથી રાખી કે પાછું મારે સંયોજક કે એની માટે છે પાઠ અલગથી ભણાવવો પડે એવું નથી કરવું એટલા માટે મેં બધું સાથે જ કટકા પાડી પાડીને ટિક કરાવતા કરાવતા છે ભણાવ્યું છે તમને તો તમે વ્યવસ્થિત અભ્યાસ છેલ્લા ભાગનો પણ કરશો અને જ્યાં જ્યાં અંડરલાઈન કરાવું છું જે જે નાની નાની બાબતો તમને સમજાવું છું જે જે વિગતો ઉપર ભાર મૂકું છું એ તમે છે મારી સાથે જ તે તમારી પાસે બુક હોય તો મારી સાથે જ તે તમે અંડરલાઈન કરીને લખતા જશો આ પાઠ પૂરો થાય પછી છે મારે ગયા લેક્ચરમાં તે એક બે વાક્યના થોડાક પ્રશ્નો બાકી હતા અને આ લેક્ચરમાં પણ છે એક બે વાક્યના થોડાક પ્રશ્નો બાકી છે એ પણ મારે તમને ભણાવવાના છે બરાબર પછી સ્વાધ્યાયમાંથી અમુક ટીક કરાવવું છે એ પણ આપણે ટીક કરી લેશું અને હોમવર્ક આપું છું એ તમે છે હોમવર્ક બુકમાં લખી નાખશો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ કે જેમાં એના માતા પિતાથી છે થોડુંક ખરાબ બોલાઈ જાય છે વસ્ત્રમાં કાણું પડે છે અને પછી માતા પિતા પહેલાં તો પ્રયત્ન કરે છે કે કાણું છે એ સંધાઈ જાય પણ કોઈ પાપી પાપ વગરનો માણસ મળતો નથી અને માતા પિતા છોકરાનું દુઃખ જોઈ શકતા નથી એટલે મરણને શરણ થાય છે એવી બધી વાતો છે હવે પાઠમાં આવે છે પણ આમાં સંયોજકો છે સમાનાર્થી છે વિરુદ્ધાર્થી છે એ આવતા જ હશે એ હું તમને ટીક કરાવતો જઈશ તમે છે હવે બહુ નાનો પોર્શન જ બાકી રહ્યો છે નાના પોર્શનમાં છે એ થોડા ઉત્સાહથી ભણજો અને પછી આપણે ઝડપથી છે સવાલ જવાબ લખી નાખશું બરાબર છે તો આપણે હવે શરૂઆત કરીએ છીએ આજના પાઠની એક દિવસ રાજા અને રાણી ઝરૂખામાં બેઠા હતા ઝરૂખો એટલે અત્યારના આપણી બાલ્કનીને એમ પહેલાં રાજા રાણી છે પોતાના પટાંગણમાં પબ્લિક આવી હોય તો એને ન્યાય ઠેકકાએ દર્શન આપવા કે હાથ ઊંચો કરવા કે એમ ન જાય એ પોતે ઝરૂખામાં જ હતા ઝરૂખો એટલે લંબગોળ કે ગોળ આકારનો હોય બાલ્કની જેવું હોય ત્યાં જઈને ઊભા રહેતા અને પબ્લિકનું એનું અભિવાદન સ્વીકારતા અથવા સૈનિકોને ક્યાંક સંદેશો આપવાનો હોય તો સંદેશો આપતા તો રાજા રાણી ઝરૂખામાં બેઠા હતા ત્યાં કોઈનું હૈયાફાટ રડવું સંભળાયું હૈયાફાટ એટલે મોટેથી રડવું તેને હૈયાફાટ રડવું કહેવાય એમણે જોયું તો રાજકુમારે રાજકુમારે તરછોડેલી રાણી જ રડતી હતી તરછોડેલી એટલે ત્યાગેલી રાણી જ રડતી હતી રાજા એને સમજાવીને છાની રાખવા ગયા ત્યાં જીભ કરડીને મરી ગઈ વાક્ય અંડરલાઈન કરી નાખો સંયોજકમાં વાક્ય છે પૂછાય સંયોજકમાં વાક્ય પૂછાય સંયોજક છે ત્યાં સંયોજક છે ત્યાં પહેલું વાક્ય છે રાજા એને સમજાવીને છાની રાખવા ગયા પહેલું વાક્ય છે રાજા એને સમજાવીને છાની રાખવા ગયા બીજું વાક્ય છે એ જીભ કરડીને મરી ગઈ આ બે વાક્ય છે રાજા રાણી આથી બહુ ઉદાસ થઈ ગયા તમને પૂછાય કે રાજા રાણી છે એ કેમ ઉદાસ થઈ ગયા રાજા રાણી છે એ કેમ ઉદાસ થઈ ગયા તો આ છે પેલી જીભ કડીને મરી ગઈ તરછોડેલી રાણી એની વિશે તમારે લખવાનું છે આથી એમનાથી બોલાઈ ગયું હવે વાર્તામાં વળાંક આવે છે આના કરતાં તો જોવાની ન હોય તે સારું આ વાક્ય અન્ડરલાઈન કરી નાખજો પહેલાં તો હું પ્રશ્ન કયો પૂછાય રાજા રાણીને એના પુત્ર વિશે શું ખરાબ બોલાઈ ગયું તો આના કરતાં તો જુવાની ન હોય તે સારું એ બોલાઈ ગયું શું બોલાઈ ગયું તો આના કરતાં તો જુવાની ન હોય તે સારું એવું બોલાઈ ગયું એના માતા પિતાથી બરોબર અને આ વાક્ય વિરામચિહ્નમાં પણ તમને છે એ પૂછાઈ શકે ને તરત જ પહેલા સિદ્ધ પુરુષના કહેવા પ્રમાણે થયું ચિરાયું આમ નામ ચિરાયું છે અને છૂટું પાડીને જોયું તો ચીર એટલે લાંબુ ને આયુ એટલે આયુષ્ય લાંબુ આયુષ્ય ચિરાયુના રેશમી વસ્ત્રમાં કાણું પડ્યું ને કાણું પડતાની સાથે જ રાજકુમાર એકાએક ફેરવાઈ ગયો અંડરલાઈન કરી નાખજો સંયોજકમાં પૂછાય સંયોજકમાં પૂછાય સંયોજક છે ને સંયોજક છે ને ચિરાયુના રેશમી વસ્ત્રમાં કાણું પડ્યું પહેલું વાક્ય અને બીજું વાક્ય કાણું પડતાની સાથે જ રાજકુમાર એકાએક ફેરવાઈ ગયો બે વાક્ય થયા એના શરીર પરની ચામડી ઝૂલી પડી ઝૂલી પડી એટલે લટકી પડી ઓલા ચામડીમાં છે કરચલીઓ પડી જાય પછી જે ઢીલી થઈ જાય ને એવી ચામડીઓ એના શરીર પર દૂઝતા ઘારા ઉભરાઈ ગયા એટલે જે લીટા લીસોટા કે જે ચકામાં પડી જાય ને એવા ચકામાં થઈ ગયા એને જોઈને લોકો મોં ફેરવીને નાસવા લાગે દુનિયાનો દસ્તુ રજા છે જ્યાં સુધી તમારી પાસેથી ક્યાંક મેળવવાનું અથવા તમે સુંદર દેખાતા હોય તો તમારીથી આકર્ષાતા જશે આકર્તા આકર્ષાતા જશે બાકી તમારીથી દૂર થતા જશે એક ગુલાબનું જ ઉદાહરણ લઈએ તો ગુલાબ હોય તો એની નજીક બધા આકર્ષાશે વાવળની નજીક જવાના છે બોર એ તે બધા છે જાળવી જાળવીને પાડે એની બોરડી નજીક એ ન જાય પણ આ તો બોર છે મીઠા એટલે જાય છે એક છે ગુરુદત્ત નામનો વ્યક્તિ કે જેને સુશાંતિની જેમ જ તે એટલે પેલો કહેવાય ને કે સફળતાની કક્ષાએ પહોંચી ગયો હતો પણ તોય તે પછી છે એ અરસામાં છે એને આત્મહત્યા કરેલી એને પોતાના જીવન ઉપર કાગજ કે ફૂલ બની હતી અને એના જીવન ઉપર જ છે એને આ બધું છે મોં માયાજાળ જ લાગી એને બધું છે લોકોના સિન્થેટિક સંબંધો લાગ્યા ગયા એ વખતે બોલિવૂડ આવું હતું બરાબર ત્યાંથી છે એને દુઃખ થયું ને એને વ્યક્તિ એ છે ઓલા કહેવાય ને રૂપિયાની કમી નહોતી શોહરતની કમી નહોતી બરાબર તોય તે વ્યક્તિ છે એવું પગલું ભર્યું હતું એની એક ગીત છે દેખી જમાને કી યારી બીછડે સભી બારી બારી બરાબર તો આ આ તો મને એટલા માટે યાદ આવ્યું કે રાજકુમારની જે હાલત થાય પહેલાં સુંદર હતો તો એક પછી એક એક પછી એક રાણીઓ એને પરણમાં આવતી હતી અને આ બાજુ હવે એની ચામડીઓ આવી થઈ ગઈ પોતે છે ચકામાવાળા વાળો થઈ ગયો એટલે બધા એનીથી દૂર ભાગવા લાગ્યા ચીર ચીઆું તો પડતો અથડાતો રાજા રાણી પાસે આવ્યો ને કરગરી પડ્યો કરગરી પડવું એટલે આજીજી કરવી વિનંતી કરવી આજીજી કરવી વિનંતી કરવી હવે સંયોજકમાં પૂછાય ચિરાયું તો રાજા રાણી પાસે અથડાતો પડતો આવ્યો ને કરગરી પડ્યો સંયોજક છે ને વાક્ય કેટલા બનશે બે બનશે સંયોજક ને વાક્ય બે બનશે પેલું વાક્ય ચિરાયું તો પડતો અથડાતો રાજા રાણી પાસે આવ્યો બીજું વાક્ય કરગરી પડ્યું કરગરી પડવું એટલે આજીજી કરવી વિનંતી કરવી મને બચાવો મને બચાવો આ સંયોજકમાં સોરી વિરામ ચિહ્નમાં પૂછાય આખું વાક્ય તો કોમામાં મને બચાવો પછી અલ્પવિરામ બીજી વખત મને બચાવો એમાં આવશે રાણીની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા ચોધાર આંસુ વેવડાવવા એટલે ખૂબ જ મોટેથી રડવું ખૂબ જ રડવું એણે એને ખોળે લીધો ને ફાટેલા રેશમી વસ્ત્રને થીગડું દેવા બેઠી એક જ મિનિટ તમે જોશો તો અન્ડરલાઈન કરવાનું છે એણે એને ખોળે લીધો ને ફાટેલા રેશમી વસ્ત્રને થીગડું દેવા બેઠી સંયોજક છે ને સંયોજક છે ને વાક્ય બે બનશે પહેલું વાક્ય એણે એને ખોળે લીધો અને બીજું વાક્ય ફાટેલા રેશમી વસ્ત્રને છે એ થીગડું દેવા બેઠી એ બખિયા ભરે પણ વસ્ત્ર સંધાય નહીં બખિયા ભરવા એટલે ટાંકા લેવા મોટા મોટા ટાંકા લેવા પણ વસ્ત્ર સંધાતું નથી તમે જુઓ લેખક કે બે વાર્તાને કેવી મેચ કરી નાખીશ પોતાના જીવન પોતે થીગડું હલાવી હલાવીને જિંદગી ચલાવતા હતા એમ આ રીતે હવે થીગડું મારવાની લાઇક એક લાઈન ઉપર આવી ગયા છે એ નહીં તે હવે એવી છે એની સાથે ઘટના બની છે રાજા રાણી તો પાપમુક્ત થોડા હતા પછી તો રાજાના દરબારીઓએ પ્રયત્ન કર્યો પણ ફોકટ ફોકટ એટલે નકામો ફોકટ એટલે નકામો વ્યર્થ ફોકટ એટલે નકામો વ્યર્થ

રાણી તો કુંવરની દશા જોઈને મરણને શરણ થયા પછી ચિરાયું તો નીકળી પડ્યું મનુએ પૂછ્યું પણ મનુનો બહુ જોરદાર પ્રશ્ન છે આટલો નાનો છોકરો હોવા છતાંય આમ તો નાના છોકરાના મનમાં જ હારા અને તોફાનીને આમ મસ્ત પ્રશ્ન આવે મનુએ પૂછ્યું પણ એ વસ્ત્ર એ ઉતારીને ફેંકી કેમ ન દીધું બહુ સારો પ્રશ્ન હતો કારણ કે સિદ્ધ પુરુષે તો એમ તો કીધું હતું તે કે એ વસ્ત્ર ઉતારી નાખશે તો મૃત્યુ પામશે અને આ પરથી પીડામાંથી છૂટી જશે પણ એને પીડામાંથી છૂટવું નહોતું એને એક લોભ હતો માનવીના મનમાં એક લોભ હોય ને એમ એને એક લોભ હતો કયો લોભ હતો કે કદાચ કોઈ એવો પાપ વગરનો નીકળી જાય ને મારા વસ્ત્રમાં ટાંકા લઈ દે તો પાછી જોવાની આવી જાય અને આવી રીતના તે માણસ છે એ લોભમાં લોભમાં જિંદગી પસાર કર્યા કરે છે બરાબર આજે દિવસ સારો આવશે કાલે દિવસ સારો આવશે એમ કરીને એના દિવસો જિંદગીના છે એ પસાર થતા જાય છે આ રીતના છે એને મનુના મનમાં ધારદાર પ્રશ્ન અમારા ઘરની બાજુમાં તે એક વ્યક્તિ નાનો છોકરો રહે છે બરાબર એક માળી એના ઘરે આવ્યા આ પ્રસંગ છે હું સામો જોતો એક માળી એના ઘરે આવ્યા રમતો જાય પછી માળીના ગાલ આગળ આવે ને ગાલ ઉપર હાથ ફેરવો પ્રેમથી માડી કેટલો છોકરો આવ્યો પાછો થોડીક વાર પછી આવ્યો પાછો ગાલ ઉપર ધીમેથી હાથ ફેર્યો પાછો પાંચ મિનિટ પછી આવ્યો પાછા ધીમેથી ગાલ ઉપર હાથ ફેર્યો પછી આવ્યો ને તો એક ફેરવીને ચડાવી દીધું હવે માંડીને ખબર પડી છોકરા કેવા હોય એટલે ઘણી વખત તો છોકરાઓની હળી જ ન કરાય કારણ કે છોકરાને પછી મોટા હોય ને મોટા એમ કર્યું તો આપણે ત્યાં આપણી આબરૂ પીવું હોય તો એક અડાડી અઢારી દઈએ તો વાંધો નહીં પણ નાના છોકરાને એની જેવા થોડા થવા એની જેવા થોડા થાય છે એટલા માટે આવી રીતના ઘણી વખત છે આપણી સામે નજર સમક્ષ જ આવી બધી ઘટનાઓ બનતી હોય છે બરાબર આ આ નાના છોકરાની વાત આવીને એટલા માટે મેં તમને આ વાત કીધી એણે વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું એવો પ્રશ્ન થયો પ્રભાશંકર બોયલા એને મનમાં એવો લોભ ખરો ને કે કદાચ કોઈ સાંધનાર મળી જાય તો જોવાની પાછી મળી જાય સંયોજકમાં પૂછાય અને પ્રશ્નય પૂછાય પ્રશ્ન એવો છે કે ચિરાયુએ વસ્ત્ર ઉતારીને કેમ ફેંકી ન દીધું તો એના મનમાં લોભ હતો એના મનમાં એટલે કોના મનમાં ચિરાયુના મનમાં કે કોઈ સાંધનાર મળી જાય બરાબર તો જોવાની પાછી મળી જાય અને સંયોજક છે ને અને તો ને અને તો વાક્ય કેટલા બનશે ત્રણ વાક્ય બનશે એને મનમાં લોભ ખરો બીજું કદાચ કોઈ સાંધનાર મળી જાય ત્રીજું જુવાની પાછી મળી જાય આ ત્રણ વાક્ય બને લોકો કહે છે કે કોઈવાર રાતના અંધારામાં લથડતે પગલે કોઈ સાવ ખખડી ગયેલો ડોસો ચિથરે હાલ દશામાં આવીને આંગણે ઊભો રહે છે ને બોલે છે થીગડું મારી આપશો પછી સહેજ રાહ જોઈને ઊભો રહે છે જવાબ ન મળતા આખરે ચાલ્યો જાય છે લોકોની ચિરાયુ વિશે શું માન માન્યતા છે તો લોકોને એવું વિચારે છે કે કોઈ રાતના અંધારામાં લથડતે પગલે સાવ ખખડી ગયેલો ડોસો ચિથરે હાલદશામાં આવીને ઊભો રહે છે અને પૂછે છે થીગડું મારી આપશો કે નહીં એ થોડી વાર રાહ જોવે છે અને પછી ચાલ્યો જાય છે આવી એની હાલત થઈ ગઈ હતી પણ એક લોભ હતો ને મનમાં કે કદાચ કોઈ મળી જાય ને ધીગડું મારી દે તો મારી જિંદગી પાછી એ પેલા હતી એમ ચાલવા માંડે વૈભવ વિલાસી મનુ વિચારમાં પડી ગયો થોડી વાર કશું બોલ્યો નહીં પછી સોરી પછી કશોક વિચાર આવતા એની આંખ ચમકી ઉઠી ને બોલી ઉઠો દાદા તમે તો મોડે સુધી જાગતા એટલે બેસી રહો છો ને તમને જો એ કોઈ વાર દેખાય તો મને બોલાવજો અંડરલાઈન કર નાખજો સંયોજકમાં અંડરલાઈન કર નાખજો સંયોજકમાં પૂછાય તમને જો કોઈ વાર દેખાય તો મને બોલાવજો જો તમને પહેલાં જો લઈ લો અને સંયોજક જો અને તો હવે પહેલું વાક્ય સંયોજક જો અને તો અને હવે પહેલું વાક્ય તમને એ કોઈ વાર દેખાય પહેલું વાક્ય બીજું વાક્ય મને બોલાવજો બે વાક્ય થઈ ગયા આપણે બે મળીને એનું રેશમી વસ્ત્ર ઉતારીને ફેંકી દઈશું પછી એને રખડવાનું તો મળશે ખરું ને પ્રભાશંકરે કીધું હા ભાઈ તારા વિચાર હારા છો પણ બધાને આવા વિચારો આવતા નથી નાના છોકરાને હારાં ડાયા વિચારો આવે બાકી બધાને આવે નહીં હજી આપણે થોડીક બે ચાર લીટી બાકી છે અને અન્ડરલાઈન કરવાની છે કરી નાખીએ તમે જોતા જોશો તો મનુ સંતોષ પામીને ઊભો થઈને ચાલ્યો ગયો પછી નાના છોકરા આટલી બધી લાંબી ચિંતાઓ ન કરે પામીને ઊભો થઈને ચાલ્યો ગયો એના તરફ જોઈ રહેલા પ્રભાશંકરે ઘડીભર સ્થિર બેસી રહ્યા પછી બખ્યો ભરતા સોય આંગળીના ટેરવામાં ખૂંપી ગઈ પછી ટાંકો લીધો ત્યાં સોય આંગળીના ટેરવામાં ખૂંપી ગઈ એટલે કે ખૂંચી ગઈ એટલે સોય દોરો કાઢી લઈને ઊભા થયા ઊભા થયા ને ઘરની અંદરના અંધકારમાં અલોપ થઈ ગયા અન્ડરલાઇન કરવાની છે સંયોજકમાં પૂછાય બખ્યો ભરતા સોય આંગળીના ટેરવામાં ખૂંપી ગઈ એટલે સોય દોરો કાઢી લઈને ઊભા થયા ને ઘરની અંદર અંધકારમાં અલોપ થઈ ગયા સંયોજક છે એટલે અને ને સંયોજક એટલે અને ને પહેલું વાક્ય છે બખ્યો ભરતા સોય આંગળીના ટેરવામાં ખૂંપી ગઈ પેલું વાક્ય બખ્યો ભરતા સોય આંગળીના ટેરવામાં ખૂંપી ગઈ પહેલું વાક્ય બીજું વાક્ય સોય દોરો કાઢી લઈને ઊભા થયા સોય દોરો કાઢી લઈને ઊભા થયા ત્રીજું વાક્ય ત્રીજું વાક્ય ઘરની અંદર અંધકારમાં અલોપ થઈ ગયા ઘરની અંદર અંધકારમાં અલોપ થઈ ગયા અલોપ થઈ જવું એટલે અદ્રશ્ય થઈ જવું અલોપ થઈ જવું એટલે અદ્રશ્ય થઈ તમને એમ પૂછાય કે થીગડું પાઠ સેમાંથી લેવા માગ્યા મુજબમાં પૂછાય થીગડું પાઠ સેમાંથી લેવામાં આવ્યો છે તો બીજી થોડીક નામની ટૂંકી વાર્તામાંથી લેવામાં આવ્યો છે હવે અંડરલાઈન કરતા જાઓ આ ભા સમાનાર્થીમાં પૂછાય અન્ય મનસ પૂછાય અન્ય મનસ પૂછાય પછી ગામોટું સમાનાર્થી સોરી શબ્દ સમૂહમાં પૂછાય એક સાંધીએ ત્યાં તેર તૂટે કહેવતમાં પૂછાય વિસ્ફારિત સમાનાર્થી પૂછાય હવે મોટા પ્રશ્ન સોરી એક બે વાક્યના પ્રશ્ન પહેલાંનો પહેલો પ્રશ્ન ટીક કરી નાખો પહેલાંનો પહેલો પ્રશ્ન ટીક કરો પછી બીજાનો બીજો પ્રશ્ન બીજાનો બીજો પ્રશ્ન ટીક કરો પહેલો નહીં બીજો પછી ત્રીજાનો પહેલો અને બીજો બે ટીક કરો ચાર માર્કમાં છે આ બે માર્કનો છે અને આ એક માર્કનો પ્રશ્ન છે બરાબર હવે છે એ હું તમને હોમવર્કમાં પ્રશ્ન લખાવું છું એ ઝડપથી લખો હોમવર્કમાં પ્રશ્નો લખાવું છું એ લખો અ થોડાક પ્રશ્નો વધારે છે એટલે એટલે થોડી થોડી રાખજો રાખજો થોડાક પ્રશ્નો વધારે છે પેલો પ્રશ્ન લખો સિદ્ધ પુરુષે સિદ્ધ પુરુષે રાજા રાણીને શું વરદાન આપ્યું સિદ્ધ પુરુષે રાજા રાણીને શું વરદાન આપ્યું પછી સિદ્ધ પુરુષે રેશમી વસ્ત્રમાં કાણું ક્યારે પડશે એવું કહ્યું સિદ્ધ પુરુષે રેશમી વસ્ત્રમાં કાણું ક્યારે પડશે એવું કહ્યું પછી પછીનો પ્રશ્ન લખો સિદ્ધ પુરુષે આપેલા વસ્ત્રને સાંધવાનું સિદ્ધ પુરુષે આપેલા વસ્ત્રને સાંધવાનું કામ કેમ વિકટ હતું કામ કેમ વિકટ હતું પછી જો વસ્ત્રમાં એક વખત કાણું પડે જો વસ્ત્રમાં એક વખત કાણો પડે તો ચિરાયુના યુવાની પર શું અસર થાય તો ચિરાયુના યુવાની પર શું અસર થાય પછી સિદ્ધ પુરુષના મતે સિદ્ધ પુરુષના મતે સિદ્ધ પુરુષના મતે કાણું પડેલ વસ્ત્ર કેવી રીતે સાંધી શકાય કાણું પડેલ વસ્ત્ર કેવી રીતે સાંધી શકાય પછી સિદ્ધ પુરુષે શું દોરીને રેશમી વસ્ત્ર આપ્યું સિદ્ધ પુરુષે શું દોરીને રેશમી વસ્ત્ર આપ્યું પછી રાજકુમારને કેવી રીતે રેશમી વસ્ત્ર પહેરાવવામાં આવ્યું રાજકુમારને કેવી રીતે રેશમી વસ્ત્ર પહેરાવવામાં આવ્યું પછી રાજા રાણી શા માટે દુખી થયા રાજા રાણી શા માટે દુખી થયા પછી ચિરાયુ પોતાની યુવાનીમાં શું કરતો હતો ચિરાયુ પોતાની યુવાનીમાં શું કરતો હતો પછી મનુએ મનુએ ચિરાયુની હાલત જોઈ મનુએ ચિરાયુની હાલત જોઈ પ્રભાશંકરને કયો પ્રશ્ન કર્યો મનુએ ચિરાયુની હાલત જોઈ પ્રભાશંકરને કયો પ્રશ્ન કર્યો પછી પ્રભાશંકરના મત મુજબ પ્રભાશંકરના મત મુજબ ચિરાયુએ વસ્ત્ર કેમ ફેંકી નહીં દીધું હોય પ્રભાશંકરના મત મુજબ ચિરાયુએ વસ્ત્ર કેમ ફેંકી નહી દીધું હોય પછી ચિરાયુ વિશે લોકોની શી માન્યતા હતી ચિરાયુ વિશે લોકોની શી માન્યતા હતી મનુએ ચિરાયુની તકલીફ ઓછી કરવા માટે મનુએ ચિરાયુની તકલીફ ઓછી કરવા માટે પ્રભાશંકરને કઈ યુક્તિ આપી પ્રભાશંકરને કઈ યુક્તિ આપી ચાર માર્કનો એક મોટો પ્રશ્ન લખી નાખો વાર્તા વાર્તા તમારા શબ્દોમાં વાર્તા તમારા શબ્દોમાં સમજાવો અથવા આને આ પ્રશ્ન બીજી રીતે પૂછાય થીગડું વાર્તાનું શીર્ષક સમજાવો થીગડું વાર્તાનું શીર્ષક સમજાવો એટલું તમારે છે તમારી બુકમાં લખવાનું છે પહેલાં છે થીગડું વાર્તાને પ્રસ્તાવના લખવાની લેખકનું નામ લખો પછી વાર્તામાં આવે છે એવી બે ત્રણ બાબત એમાં લખી નાખો પ્રસ્તાવનામાં પછી છે બીજા પેરેગ્રાફમાં જે મનુને વાર્તા કહે છે એ વાર્તાને ટૂંકમાં વર્ણવી નાખો છેલ્લે સમીક્ષા લખી નાખો આમ આ વાર્તામાં છે એ ચિરાયુની યુવાની અને પછી યુવાનીમાંથી તરત વૃદ્ધ થતાં એની માનસિકને જે હાલત છે એનું વર્ણન કરેલું છે આ રીતના છે એ તમારે પાઠનું ચાર વિડીયોમાં આખો પાઠ છે એ પૂરો થાય છે અને હવે પછી નવો ટોપિક છે નવા લેક્ચરમાં લેશું થેન્ક યુ વેરી મચ